नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायणना ऑनलाइन डिस्टन्स लर्निंग कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत है। मित्रों, आज आपणे धोरण 8 में विज्ञान विषय में प्रकरण 3 एनु नाम है संश्लेषित रेसा अने प्लास्टिक, बराबर है, एना माटेनो लेक्चर 12मो है। मित्रों, आज बे मुद्दा छे, बरोबर, एक प्लास्टिक नो उपयोग घटाडवो जोईए अने बीजू के रेसा नो विवेक अथवा तो विवेकपूर्ण उपयोग, तो आ बन्ने जे मुद्दा छे ए चेप्टर ना अंतिम मुद्दा छे, बरोबर छे। तो अगाउना लेक्चर नी अंदर आपणे ए वात करी हती के प्लास्टिक नो उपयोग कया प्रकारे करवो जोईए, बरोबर छे, प्लास्टिक नो उपयोग करवाथी शुं शुं थाय छे, बरोबर, एना विषे आपणे वात करी हती, बरोबर, जैव अविघटनीय पदार्थ, जैव विघटनीय पदार्थ एना विषे वात करी हती। अने आजे आपणे प्लास्टिक नो उपयोग घटाडवो जोईए अथवा तो शक्य एटलो बिलकुल प्लास्टिक नो ओछो उपयोग करवो जोईए, बरोबर, एना विषे आपणे समजवुं छे। तो अत्यार सुधी आपणे ए वात करी के भाई प्लास्टिक ना फायदा छे घणा बधा, प्लास्टिक ने रंगी शकाय छे, पिगाड़ी शकाय छे, ओगाड़ी शकाय छे, रिसाइकल करी शकाय छे, पुनः चक्रीयकरण करी शकाय छे, એ બધી વસ્તુઓ વિશે આપણે વાત કરી, મતલબ એ ફાયદા હતા, જ્યારે એના કેટલાક ગેરફાયદા પણ હતા કે ભાઈ પ્રદૂષણ થાય છે, બરોબર, જમીનની ફળદ્રુપતાની અંદર ઘટાડો થાય છે, વાતાવરણની અંદર ઘણું બધું એનાથી પ્રદૂષણ થાય છે અને બીજી અન્ય ઘણી ખૂબ હાનિકારક અસરો એનાથી થતી હોય છે, એના વિશે આપણે વાત કરી। અને હવે આ જે મુદ્દો છે એની અંદર આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું બિલકુલ ટાળવું જોઈએ, બિલકુલ ઘટાડવું જોઈએ, બરોબર, એના વિશે આપણે બાબતો એની એના વિશે આપણે સમજવું છે। તો પહેલું કે ભાઈ બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો આપણે ટાળવો જોઈએ, બિલકુલ પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ કરવો ઓછો ઉપયોગ કરવો જોઈએ અથવા તો પ્લાસ્ટિક ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ। સાથે બીજું કે ભાઈ જ્યારે ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ તથા શણની થેલીઓનો ઉપયોગ કરવો જોઈએ, ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ કાપડની બનેલી થેલી લઈ જવી જોઈએ અથવા તો શણની થેલી તમારે લઈ જવી જોઈએ, બરોબર, જેથી શું થાય તો પ્લાસ્ટિકની થેલીઓ ઘરની અંદર આવે નહીં, બરોબર, એટલે જ્યારે તમે કોઈ બહાર ખરીદી કરવા જાઓ ત્યારે હંમેશા સુતરાઉ કાપડની થેલી કાં તો શણની થેલીનો ઉપયોગ કરવો જોઈએ। બીજું કે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠો કરવો જોઈએ, જૈવ વિઘટનીય કચરો, જૈવ અવિઘટનીય કચરો બંનેને અલગ અલગ એકઠો કરવો જોઈએ, બંનેનું અલગ અલગ શું કરવું જોઈએ, એને એકઠું કરવું જોઈએ, એનું શું કરવું જોઈએ, અલગથી શું કરવું જોઈએ, એનો નિકાલ કરવો જોઈએ, બરોબર, એના નિકાલ માટેની જે સમસ્યા છે એની અંદર પણ બંનેનો અલગથી નિકાલ થાય એ પ્રકારે આપણે કરવું જોઈએ, બરોબર, અને બંનેને કચરા કે જેને એક સાથે ભેગો કરવો જોઈએ નહીં, અલગ અલગ એને ભેગો કરવો જોઈએ, એનો નિકાલ પણ આપણે અલગ અલગ કરવો જોઈએ। બીજું કે ભાઈ પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલ કરવું જોઈએ, રિસાયકલ કરવું જોઈએ એટલે ધારો કે દાખલા તરીકે પ્લાસ્ટિકની કોઈ વસ્તુઓ છે, બરોબર, તો એને ફેંકી ન દેતા એનું એ જ પ્લાસ્ટિક કે જેને ઓગાળી અને એમાંથી ને એમાંથી નવી ચીજ વસ્તુ તૈયાર કરવી જોઈએ, જેને કઈ ક્રિયા કહેવાય, રિસાયકલ। તો પ્લાસ્ટિકના કચરાનું શું કરવું જોઈએ, રિસાયકલ કરવું જોઈએ। દાખલા તરીકે તમે જોતા હશો કે ભાઈ પ્લાસ્ટિકની થેલી, પ્લાસ્ટિકની બોટલો, બરોબર, તમે આમ તેમ ફેંકી દો છો, તો એને ફેંકી ન દેતા એનું એ જ પ્લાસ્ટિક એને ઓગાળી એને પીગાળી અને એમાંથી ને એમાંથી નવી પ્લાસ્ટિકની ચીજવસ્તુ તૈયાર કરવી જોઈએ, એટલે પ્લાસ્ટિકના કચરાનું શું કરવું જોઈએ, રિસાયકલ કરવું જોઈએ। બીજું કે મોટાભાગના થર્મોપ્લાસ્ટિક કે જેને રિસાયકલ કરી શકાય છે, હવે આપણે આગળ વાત કરી હતી પ્લાસ્ટિકના બે પ્રકાર, થર્મો સેટિંગ પ્લાસ્ટિક અને થર્મો પ્લાસ્ટિક, એમ બે પ્રકાર હતા। તો મોટાભાગના જે થર્મોપ્લાસ્ટિક છે એનું રિસાયકલ કરી શકાય છે। હવે થર્મોપ્લાસ્ટિક એટલે શું, તો એવું પ્લાસ્ટિક કે જેને ગરમ કરતા એ વિકૃત થઈ જાય, એનો આકાર બદલી જાય, કાં તો એ તૂટી જાય, તો એવા પ્લાસ્ટિકને કેવું પ્લાસ્ટિક કહેવાય, થર્મોપ્લાસ્ટિક કહેવાય। તો એ જે મોટાભાગના જે થર્મોપ્લાસ્ટિક છે એનું શું કરી શકાય છે, રિસાયકલ કરી શકાય છે, એટલે થર્મોપ્લાસ્ટિકમાંથી બનેલી કોઈ વસ્તુ તૂટે તો એમાંથી ને એમાંથી બીજી નવી ચીજ વસ્તુ તૈયાર કરી શકાય છે, બરોબર છે, એટલે મોટાભાગના થર્મોપ્લાસ્ટિક એને રિસાયકલ કરી શકાય છે। જો કે ઘણી વાર રિસાયકલ દરમિયાન એમાં કેટલાક રંગકો પણ ઉમેરી શકાય છે, જુદા જુદા રંગકો પણ એની અંદર ઉમેરી શકાય છે, જેના લીધે એના ઉપયોગને ખાસ કરીને ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે અટકાવી શકાય છે, બરોબર,
જે રીસાયકલ કરવામાં આવે છે થર્મોપ્લાસ્ટિક, તો એ રીસાયકલ દરમિયાન જુદા જુદા રંગકો પણ ઉમેરી શકાય, જુદા જુદા રંગો ઉમેરી શકાય છે, અને એના લીધે એવું જે પ્લાસ્ટિક છે એનો ઉપયોગ ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે અટકાવી શકાય. કેમ? કારણ કે એને રંગોથી રંગેલું છે. રંગો એ એક પ્રકારના કેમિકલ વાળા હોય, અને એવું કેમિકલ વાળું જો પાત્ર હોય એની અંદર જો તમે ખાદ્ય પદાર્થોને સંગ્રહ કરો તો એ ખાદ્ય પદાર્થો બગડી જાય, કાં તો એ કેમિકલ એ ખાદ્ય પદાર્થોની અંદર ભળી જાય. એટલે એ રંગકો વાળું જે પ્લાસ્ટિક છે બરોબર, એનો ઉપયોગ ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે અટકાવી શકાય છે. સાથે મિત્રો ખાસ કે ભાઈ જાગૃત નાગરિકે 4R સિદ્ધાંતને યાદ રાખવો જોઈએ. 4R એટલે 4R સિદ્ધાંતને યાદ રાખવો જોઈએ. એમાં પહેલો R રિડ્યુસ એટલે ઘટાડવું. તો કોઈ પણ વસ્તુ બરોબર એનો ઉપયોગ કરવાનું ઘટાડવું જોઈએ. બીજું રીયુઝ એટલે પુનઃ ઉપયોગ કરી શકાય એવી ચીજ વસ્તુઓ ખરીદવી જોઈએ. ત્રીજું રીસાયકલ એટલે કોઈ પણ વસ્તુ તૂટી જાય, બગડી જાય અથવા તો ફાટી જાય તો એનું રીસાયકલ કરી દેવું જોઈએ, મતલબ પુનઃ ચક્રીયકરણ કરી દેવું જોઈએ. ચોથું છે રીકવર એટલે પુનઃ પ્રાપ્ત થવું. તો પુનઃ પ્રાપ્ત થાય એ પ્રકારની ચીજ વસ્તુ આપણે ખરીદવી જોઈએ. બરોબર છે? તો જાગૃત નાગરિકે કયો સિદ્ધાંત યાદ રાખવો જોઈએ? 4R સિદ્ધાંતને યાદ રાખવો જોઈએ. R પહેલો R એટલે રિડ્યુસનો મીનિંગ થાય ઘટાડવું. નથી આપ્યું ટેક્સ્ટબુકની અંદર, પછી તમે લખી લેજો. બરોબર છે? રિડ્યુસ એનો ઉપયોગ એનો મીનિંગ થાય ઘટાડવું, રીયુઝ એનો મીનિંગ થાય પુનઃ ઉપયોગ કરવું, રીસાયકલ એનો મીનિંગ થાય પુનઃ ચક્રીયકરણ કરવું, અને રીકવર એનો મીનિંગ થાય પુનઃ પ્રાપ્ત થવું. બરોબર? તો આ આપણે અહીંયા પ્લાસ્ટિકના ઉપયોગ ઘટાડવા માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ એના વિશે સમજ્યા. પહેલું આપણે એ સમજ્યા બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. બીજું ખરીદી કરવા જાવ ત્યારે સુતરાઉ કાપડ કાં તો શણની થેલી લઈ જવી જોઈએ. ત્રીજું જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠો કરવો જોઈએ, એનો નિકાલ પણ અલગથી કરવો જોઈએ. બરોબર છે? ચોથો મુદ્દો પ્લાસ્ટિકના કચરાનું રીસાયકલ કરવું જોઈએ. એટલે પ્લાસ્ટિકની વસ્તુમાંથી જ બરોબર જો કોઈ વસ્તુ તૂટી જાય, બગડી જાય તો એમાંથી નવી ચીજ વસ્તુ તૈયાર કરવી જોઈએ, જેને કહેવાય રીસાયકલ. પછીનો મુદ્દો છે મોટાભાગના થર્મોપ્લાસ્ટિક કે જેને રીસાયકલ કરી શકાય છે. જો કે રીસાયકલ દરમિયાન એમાં કેટલાક રંગકો પણ ઉમેરી શકાય છે, જેના લીધે એના ઉપયોગને ખાસ કરીને ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે અટકાવી શકાય. એટલે રંગકો જે ઉમેરેલા છે બરોબર, એવા પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે કરવો જોઈએ નહીં. અને છેલ્લો મુદ્દો છે કે જાગૃત નાગરિકે 4R સિદ્ધાંતને યાદ રાખવું જોઈએ. પહેલો આ રિડ્યુસ એટલે ઘટાડવું, કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાનું ઘટાડવું જોઈએ. બીજું રીયુઝ એટલે પુનઃ ઉપયોગ કરવો, પુનઃ ઉપયોગ થઈ શકે એ વસ્તુ ખરીદવી જોઈએ. ત્રીજું રીસાયકલ મતલબ પુનઃ ચક્રીયકરણ. તો પુનઃ ચક્રીયકરણ થઈ કોઈ પણ જે પ્લાસ્ટિકની વસ્તુ છે એનું પુનઃ ચક્રીયકરણ થઈ શકે એ પ્રકારે એનું કરવું જોઈએ. છેલ્લો રીકવર એટલે પુનઃ પ્રાપ્ત થવો. બરોબર? તો આપણે પ્લાસ્ટિકના ઉપયોગ કરવાનું ઘટાડવું જોઈએ એના વિશે આપણે સમજ્યા. અને એના પછીનો છેલ્લો ચર્ચાનો મુદ્દો છે રેસાનો વિવેક અથવા તો રેસાનો વિવેકપૂર્ણ ઉપયોગ. તો જળાશયમાં કે કોઈ રસ્તા ઉપર પ્લાસ્ટિકની બેગ ના ફેંકવી જોઈએ. તમે જાઓ છો બરોબર, ક્યાંય બહાર જાઓ છો અથવા તો ઘરની બહાર નીકળો છો તો કોઈ જળાશયમાં કાં તો રસ્તા ઉપર પ્લાસ્ટિકની બેગ ફેંકવી જોઈએ નહીં. કેમ? કારણ કે એનાથી ઘણું બધું પ્રદૂષણ થઈ શકે છે. બીજું ખરીદી કરવા જાવ ત્યારે હંમેશા સુતરાઉ કાપડની થેલી લઈને જવી જોઈએ, જેથી બહારથી જે પ્લાસ્ટિકની જે થેલીઓ છે એ ઘરની અંદર આવી શકે નહીં. એટલે ખરીદી કરવા જાવ ત્યારે સુતરાઉ કાપડની થેલી લઈને જવી જોઈએ. ત્રીજો મુદ્દો પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઓછામાં ઓછો કરવો જોઈએ. પ્લાસ્ટિકની કોઈ પણ મટીરિયલ બરોબર એનો ઉપયોગ આપણે બિલકુલ ઓછો કરવો જોઈએ. દાખલા તરીકે તમે પ્લાસ્ટિકના લંચ બોક્સ એટલે કે ખાવા માટેનો નાસ્તા માટેનો ડબ્બો બરોબર, તો પ્લાસ્ટિકના લંચ બોક્સના સ્થાને સ્ટીલના લંચ બોક્સ આપણે વાપરવું જોઈએ. બરોબર છે? તો આપણે અહીંયા રેસાનો વિવેક બરોબર. ઓકે, ટૂંકમાં અહીંયા પ્લાસ્ટિકનો આપણે શક્ય એટલો બને એટલો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ, જેથી શું થાય તો પ્રદૂષણ વધારે માત્રામાં ફેલાય નહીં. બરોબર છે? ઓકે,
સમજી શકો છો અને આના પછીને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે નવા મુદ્દા સાથે મળીશું. બરોબર છે? થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.